નમસ્કાર જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે આપણે એવી પાંચ માહિતી વિશે જાણવાના છીએ જે રેશન કાર્ડને સંબંધિત છે અને જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે વિડીયોને અંત સુધી જો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌપ્રથમ આપણે રેશન કાર્ડની અપડેટ જોઈએ તો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની અપડેટ સામે આવી રહી છે કે રેશન કાર્ડમાં ઘરના દરેક સભ્યના આધાર કાર્ડ ફરજિયાતપણે લિંક કરવાની ઝુંબેશ અન્ન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે જાન્યુઆરીથી આધાર કાર્ડ લિંક નહીં હોય તેવા સભ્યોના ભાગનું અનાજ કાપી લેવા સુધીના પગલાં લેવા સુધીની વિચારણા ગંભીરતાથી ચાલી રહી છે રેશન કાર્ડને લગતી ગેરરીતિઓ અટકાવવા માટે આધાર કાર્ડ લિંકની કામગીરી આરંભમાં શરૂ કરી દેવામાં આવી છે મિત્રો જો તમારું રેશન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી તો કઈ રીતના લિંક કરાવવું તેના માટેનો આપણે સંપૂર્ણ વિડીયો પણ એક બનાવેલો છે અલગથી જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો જેથી તમે ઘર બેઠા અને કઈ રીતના તમે ઓફલાઈન ને ઓનલાઈન બંને રીતે રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરી શકો પછીના અપડેટની વાત કરીએ તો મિત્રો કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને મફત અનાજ વિતરણની યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાની સ્થિતિ સુધરતા હાલમાં જ આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ વિપક્ષના વિરોધ બાદ ફરી આ યોજના શરૂ કરવામાં આવી છે અને હવે આગામી માર્ચ બે હજાર બાવીસ સુધી ગરીબોને મફત અનાજ આપવામાં આવશે પછી વાત કરીએ મિત્રો તો ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું કાર્ડ કઢાવવું નામ ચડાવવું નામ કમી કરવું ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવું રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું વગેરે જેવી સેવાઓ હવે દેશભરના ત્રણ લાખ સાત સિત્તેર હજાર ગામડા કે એના વધારે કોમન સર્વિસ સેન્ટરો છે ત્યાં ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે હવે રેશનિંગ દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે કે લાંબી કતારોમાં ઊભો રહેવું પણ નહીં પડે મતલબ કે આ કોમન સર્વિસ સેન્ટર છે પૂરા દેશની અંદર ત્રણ લાખ સિત્તેર હજાર કરતાં વધારે છે ત્યાં તમે કરી શકશો આ બધી કામગીરી પછી મિત્રો આગળની અપડેટની વાત કરીએ તો રેશન કાર્ડના પીડીએસના અનાજ નિયમ અનુસાર જે રેશન કાર્ડ ધારકે છેલ્લા છ મહિનાથી અનાજ નથી લીધું કે નથી લેવા ગયા તેમના રેશન રેશન કાર્ડમાં અનાજ મળવાનું બંધ થઈ જશે અને છેલ્લા દિવસોમાં ઘણા એવા કેસો જોવા મળ્યા છે જેના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો જો તમારું પણ કાર્ડ બ્લોક થઈ ગયું છે તો તમારે ઝોનલ ઓફિસે જઈને વેરિફિકેશન કરાવવું પડશે બ્લોક થયેલા કાર્ડ ધારકે ઈ વેરિફિકેશનની પ્રોસેસ કરાવવી પડશે અરજી કર્યા બાદ કાર્ડ ધારકોની ચકાસણીમાં રેશન કાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોના નામ આધાર નંબર બેંક ખાતા મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો મેળવીને લાગુ પડતી મામલતદાર કચેરીએ જઈને ઓનલાઈન ભલામણ કરવી પડશે જિલ્લા પુરવઠા અધિકારીની મંજૂરી મળ્યા બાદ તે રેશન કાર્ડ ધારકને મળવાપાત્ર જથ્થાનું વિતરણ કરવામાં આવશે તો મિત્રો આ હતી રેશન કાર્ડને લગતી સૌથી મહત્વની અને ઉપયોગી માહિતી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો બધા લોકો સુધી આ માહિતીને શેર કરજો અને આવી જ નવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત